白吗？एक कथा सुखदेव जी महाराज राजा परीक्षित ने वर्णवी। त्यार बाद दामोदर लीला की कथा, भगवान दामोदर केम कहवाया इनी कथा। शा माटे भगवान दामोदर कहवाया? एक वक्त ना समय भगवान वेला उठी ज्या जुए छे पोतानी पथारी मा, तो मां यशोदा पोते दधि मंथन कहे रहे छे। એટલે ભગવાને દૂધ માંગ્યું, માએ ગોદમાં લીધા, પણ માને યાદ આવ્યું કે આજ તો મારે ચૂલા ઉપર તપેલીમાં દૂધ ગરમ કરવા મૂક્યું છે ને એ દૂધ જો જતું રહેશે તો કનૈયો આખો દિવસ ભૂખો રહેશે। એટલે માએ ભગવાનને અતૃપ્ત રાખી અને નીચે બેસાડ્યા અને ભગવાનને મૂકી અને મા યશોદા રસોડામાં ગયા છે। રસોડામાં ગયા છે અને એ સમયે ભગવાનને ક્રોધ આવ્યો। ભગવાન કહે છે મને મૂકી અને માં પેલું દૂધ તપેલીનું દૂધ વાલું લાગ્યું એટલે ન્યા ગઈ। અને ભગવાને બરાબર એ જ સમયે પેલો ચટણી વાટવાનો પથ્થર હાથમાં આવ્યો ને એ ઉપાડીને દીધો ગોળીમાં, ગોળી ફૂટી, આખા ઘરની અંદર છાશ રેલમછેલ થઈ। ભગવાન એક માખણ નો લોંદો લઈ ઠીબડા ઉપર લઈ અને ભગવાન ગયા છે। જ્યાં આંગણામાં ગયા ત્યાં કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધા ભગવાનની રાહ જોવે છે। આ બધા લોકો ભગવાનની રાહ જોવે એટલે ભગવાન બધાની સાથે મળીને ખાય છે। અને આ બાજુ યશોદા ઓરડામાં આવે ને જ્યાં જોવે છે તો ગોળી આખી ફૂટેલી છે અને યશોદાને ક્રોધ વ્યાપી ગયો, હાથમાં લાકડ લીધી અને કનૈયાને મારવા માટે નીકળે છે। આંખની રાતડી બની ગઈ, અને એ સમયે માં ચાલતા જાય છે પણ પગની અંદર જરા ઝાંઝર પહેર્યા છે એટલે ઝાંઝરનો અવાજ આવે છે। ઝાંઝરના અવાજને લઈ અને માં દબાતા પગે ચાલે છે, નહીં કદાચ કનૈયો ભાગી જશે। એટલે માં બરાબર દબાતા પગે ચાલ્યા, એ દબાતા પગની અંદર પણ માને ખબર નહીં ભગવાન કૃષ્ણના ભાગ્ય સારા હતા કે માના પગની અંદર પેલું ઢીચણિયું ચડ્યું। ઢીચણિયું ચડવાને લઈ અને માના પગનો ઝાંઝર છનકો એટલે ભગવાન જ્યાં પાછવાળું જુએ જે ભગવાને પાછવાળું જોયું આમ જ્યાં જોવે ત્યાં ખબર પડી ગઈ અહીંયા તો માં આવે છે। માનું આ માતમ જોઈ અને ભગવાન એકદમ દોડવા લાગ્યા। ભગવાનના હાથમાં રહેલું ઠીબડું આમ ઉતારી મૂક્યું નીચે, કૂતરાને બિલાડાને કહે છે તમે ખાઓ મારે ખાવું નથી કારણ કે માના આંખનું માયતમ જોઈએ। એટલે ભગવાન પછી આગળ દોડે ને પાછળ માં યશોદા, એક ચક્કર બે ચક્કર લગાવ્યા ને યશોદા થાકી ગયા છે। યશોદા થાકી ગયા એટલે ઓસરીના કોરે એક થાંભલીને ટેકો દઈ અને યશોદા બેસી ગયા છે, આંખમાંથી અશ્રુના બિંદ પડે છે। આંખમાંથી અશ્રુ નીકળે છે અને એ સમયે ભગવાન કૃષ્ણ આવીને યશોદાની ગોદમાં બેઠા છે, ગોદમાં આવીને બેસી ગયા અને ભગવાન કહે છે માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હવે ક્યારેય તોફાન નહીં કરું। લલ્લા આટલી બધી શું ઉતાવળ હતી,
એક હું તપેલનું દૂધ નીચે ઉતારીને આવું એટલી વાર તો મારી રાહ ન જોશે કો? માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ માને આજે ક્રોધ આવ્યો ને એટલે ભગવાનનો હાથ પકડીને કહે છે, લાલા આ તો તને હું બાંધી દઈશ દામણાથી, આખો દિવસ તું પડ્યો રહેજે, તને કોઈ નહીં જમવાનું આપે, નહીં કોઈ તને પાણી આપે. ભગવાન હવે રડવાનું ચાલુ કર્યું. આને બધું આવડે, જુઓ આ કૃષ્ણ, મેં તમને અગાઉ પણ કીધું ને કે આ આટીવાળો દેવ છે, આને બધું આવડે, રોતાય આવડે અને સામેના માણસને રડાવતાય આવડે. બહુ બહુ અટપટો દેવ છે આ સાહેબ, બહુ અદભુત છે આનું ચરિત્ર. એટલે તો સાહેબને જગતગુરુ કીધો છે. કૃષ્ણમ વંદે જગતગુરુ, આખા જગતનો જે ગુરુ છે. કૃષ્ણના જીવન ચરિત્રને વાંચો અને તમારો જિંદગીનો એક પણ સવાલ એવો ન હોય કે જેમાંથી તમને જવાબ ન મળે. શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચો, તમામ જિંદગીના પ્રશ્નોનો જવાબ તમને મળી જાય. અરે પ્રશ્નોના જિંદગીના તો એક બાજુ વાત રહી, આપણું સાયન્સ પણ જ્યાં અટકે ને ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચે છે. આપણું વિજ્ઞાન જ્યાં ઊભું રહી જાય ત્યાં ભગવદ્ ગીતાને વાંચે છે, કારણ એમાંથી સાયન્સ પણ મળ્યું છે, વિજ્ઞાન પણ મળ્યું છે. અદભુત ચરિત્ર છે કૃષ્ણનું આ સાહેબ. ભગવાન રડે છે છતાં માં એનો હાથ પકડીને ઢસડીને લઈ જાય છે, ખાનણીયા પાસે લઈ ગયા, દામણાથી બાંધવાના પ્રયત્નો કરે છે. ભગવાન રડે છે, માં રેવા દે ને, આજ મારી ભૂલ થઈ ગઈ, હવે તને જિંદગીમાં હેરાન નહીં કરું, પણ મને ભૂખ લાગે છે, મને જમવા દે. આજ માં યશોદા એકના બે ન થયા, દામણાથી બાંધવા ગયા, પણ દામણું બે આંગળ ટૂંકું પડે, એક છેડો ખાનણીયા સાથે અને એક છેડો ભગવાનના પેટે, એટલે ઉદરનો ભાગ, બે આંગળ દામણું ટૂંકું પડે. આવા બે ત્રણ દામણા છોડ્યા, ભગવાન કહે છે, માં અહંકારથી બાંધવાના પ્રયત્નો કરશો ને તો કોઈ દિવસ નહીં બંધાવ, પણ એકવાર મને પ્રેમના તાતને બાંધવાનો પ્રયત્ન કરો, જિંદગીભર તમારા હાથથી બંધાઈ જાઉં, મને પ્રેમથી બાંધી જુઓ. ભગવાન પ્રેમથી વર્ષ થાય છે, તમારા અહંકારથી વર્ષ નહીં થાય, તમારા પ્રેમને આ દિન થશે. અને દુનિયામાં સાહેબ લોખંડની સાંકળથી બંધાયેલો માણસ છૂટી શકે, પણ પ્રેમના તાતને બંધાયેલો માણસ ક્યારેય ન છૂટી શકે. પ્રેમ બહુ અદ્ભુત ચીજ છે, પણ હું જે પ્રેમ કહું છું એ નિસ્વાર્થ ભાવનાનો પ્રેમ છે, એની વાત કરું છું. જેની અંદર સ્વાર્થ સમાયેલો છે એ પ્રેમ નહીં, જે નિસ્વાર્થ પ્રેમ છે જેમાં કોઈ અપેક્ષા નથી એ પ્રેમની વાત કરી રહ્યો છું. પણ માની ઈચ્છા છે કે મારે કૃષ્ણને બાંધવો છે, એટલે ભગવાનને દામણાથી બાંધે છે. એ સમયે માની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બંધાયા, દામણા અને ઉદરનો ભાગ ભેગા થયા, એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. માં જાય છે, ભગવાન રડે છે, માં છોડી દો, મારી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ હેરાન નહીં કરું, મને આજ ભૂખ લાગી છે, મને છોડી દો. માએ એક પણ શબ્દ ન સાંભળ્યો, માં જતા રહ્યા. માં બરાબર પગથિયા ચડી ઓસરીના કોરમાં ગયા, અને ઓસરીના કોરમાંથી ઉમરો વટીને ઘરમાં ગયા, અને અહીંયા ભગવાને રોવાનું બંધ કરી દીધું. એ કે કોઈ સાંભળે નહીં ખોટું હું રોવું, કોઈ સાંભળે નહીં તો શું રોવાનું? અને વાતે હાથી છે, કોઈ સાંભળે નહીં તો શું ખોટું રડવું? સાહેબ એનો રડીને કોઈ ફાયદો નથી. ભગવાન ગોઠણિયા પર ચાલતા થયા, યમના અર્જુનના બે વૃક્ષો હતા, એ બેની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા, પણ પેલો ખાનણીઓ ફસાઈ ગયો, એટલે ભગવાન ખાનણીઓ ફસાવાને લઈ અને જ્યાં તાકાત લગાવે અને એમને લઈ અને બે યમના અર્જુનના વૃક્ષો ધરાશાયી થયા. મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. કુબેર અને રુદ્રના અનુચરો છે. દેવર્ષિ નારદના શાપને લઈ અને વૃક્ષ બન્યા હતા, આજ ભગવાન કૃષ્ણએ એનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન બાલકૃષ્ણ એનો ઉદ્ધાર કર્યો. બે અમલા અર્જુનના વૃક્ષો પડ્યા, ધરાશાય થયા, અવાજ આવ્યો, નંદ બાબા યશોદા ગોપ ગોવાળો દોડીને આવે છે. તો બે વૃક્ષની મધ્યમાં ભગવાન છે, અને દામણાથી છોડી અને એકદમ માં યશોદા એને તેડ્યો અને લઈને સીધા ગયા ગૌશાળામાં. ગાયનું પૂછડું 7 વખત ઉતાર્યું કનૈયામાંથી, ગૌમૂત્રનો છટકાવ કર્યો મારા કનૈયા ઉપરથી, આજે ઘાત ગઈ. જ્યારે જ્યારે કૃષ્ણ ઉપર ઘાત ગઈ ત્યારે ત્યારે માં ગૌશાળામાં લઈને ગયા છે, ગાયનું ગૌમૂત્રને છંટકાવ કર્યો છે, ગાયના છાણનું લેપન કર્યું છે. શા માટે? ગાયનું છાણ ગૌમૂત્ર અતિ પવિત્ર છે સાહેબ.
ગાયના શરીરની અંદર 33 કરોડ દેવતાઓ વસે છે, પણ ગાયના છાણની અંદર તો માં લક્ષ્મી સ્વયં વસે છે. આ દુનિયાનો ગમે તેટલો અમીર માણસ મૃત્યુ પામે ને તો કોઈ દિવસ સારું કપડું પાથરવામાં ન આવે, ત્યાં ગાયના છાણનો ચોકો જ લીપવામાં આવે અને એ છાણના ચોકા ઉપર એને સુવાડી અને એને અંતિમ વિદાય આપવામાં આવતી હોય છે સાહેબ. કારણ ગાયનું છાણ પવિત્ર છે, ગૌમૂત્ર પવિત્ર છે. શુભ કાર્યની અંદર ગાયનું છાણ લીપવામાં આવે, ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. 33 કરોડ દેવતાની પૂજા કરવા જાઓ તો કેટલો સમય લાગે, પણ એક ગાયની પૂજા કરી લો ને એટલે 33 કરોડ દેવતાઓ તમારી ઉપર રાજી ને રાજી થઈ જાય સાહેબ, ખૂબ તમારા ઉપર રાજીપો વ્યક્ત કરે. એટલે તો આ ભીમાણી પરિવારે આવું આયોજન કર્યું છે ગૌશાળાની અંદર. એ ગૌશાળાના તમામ ગાયોના લાભાર્થે એમણે આ ભાગવત કથા એને એને મળેલી સંપદા એને સદકાર્યમાં વાપરી છે સાહેબ. આવો સંકલ્પ થયો એમને. યમલાર્જુનના બે વૃક્ષો પડવાને લઈ નલ કુબેર અને મણિગ્રીવ એમાંથી પ્રગટ થયા છે. ત્યારબાદ યશોદા કહે છે, નંદરાય ચાલો ને આપણે બીજે ક્યાંક રહેવા જતા રહીએ, મારા છોકરા ઉપરથી બહુ ઘાત જાય છે. અને એ વાતને લઈ અને જગ્યા ગોતી તો કહે છે, વ્રજ અને વૃંદાવન અહીંયા નજીક છે એટલે વૃંદાવનની અંદર તમામ લોકો રહેવા માટે ગયા છે. જતા જતા સુખિયા મારણ પર ભગવાને કૃપા કરી, વૃંદાવનમાં ગયા. ભગવાન વાછડાઓ ચરાવવા જાય છે, એમાં વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડો બનીને આવે અને ભગવાને વાછડાનો વધ કર્યો છે. વાછડાને માર્યા બાદ ભગવાને યમુનાના કિનારે એક બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવ્યો, ભગવાને બકાસુરનો વધ કર્યો છે, બગલાને માર્યો છે. આધ્યાત્મિક અર્થમાં આ બકાસુર શું છે તો કહે છે, આધ્યાત્મિક અર્થમાં બકાસુર એટલે દંભ છે અને યમુનાનો કિનારો એ ભક્તિ છે. એટલે ભગવાન એમ કહે છે, ભક્તિની અંદર તમારો દંભ નહીં ચાલે માટે તમારા દંભને પણ તમારે મારવો પડશે, દંભને પણ મારજો, દંભને માર્યો, બકાસુરનો વધ કર્યો. ભક્તિમાં ક્યારેય દંભ ન કરો, ભક્તિ તો નિર્મળતાથી કરો સાહેબ. તમારી ભક્તિમાં તમને પરમાત્માની ઝાંખી થાય એવી ભક્તિ હોવી જોઈએ. બકાસુરને માર્યો, ત્યારબાદ ભગવાને અઘાસુરને માર્યો અને એક વખતના સમયે બ્રહ્માજીને મોહ થયો. કારણ ભગવાન ગોવાળિયાઓની હારે જ્યારે જંગલમાં ગયા, ગાયોને ચરાવવા માટે વનમાં ગયા છે, ત્યારે એ સમયે ભગવાન તમામ મિત્રોની હારે ભોજન કરવા બેઠા છે અને મિત્રોના હેઠા ભોજન હતા, એ હેઠા ભોજન ભગવાને ખાધા. ગોપીઓના ઘરની અંદર ચોરી કરે છે એટલે બ્રહ્માને મોહ થયો કે આ તો કઈ થોડા ભગવાન હોતા હશે. એટલે બ્રહ્માજી ભગવાનની કસોટી કરવા માટે થઈ, જેટલા પણ વાછડા હતા, જેટલી ગાયો હતી, જેટલા પણ ગોવાળો હતા, બધાને લઈ બ્રહ્મલોકમાં ગયા. પણ ભગવાન કૃષ્ણએ શું કર્યું, સંધ્યાના કાળે પોતાના શરીરમાંથી એટલા જ વાછડાઓને સર્જન કર્યા, એટલા જ ગોવાળિયાઓનું સર્જન કર્યું અને પોતપોતાના ઘરે ગયા. શા માટે? ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે કર્યું છે. એક વખતના સમયે ભગવાન યશોદાની ગોદમાં બેઠા છે અને માં યશોદા એને રમાડે છે, યશોદા એને જમાડે છે, ગોપીઓ સામે ઊભી છે. એટલે ગોપીઓએ નક્કી કર્યું, અંદર મનમાં વિચાર કરે છે કે આ લાલો આપણી પાસે આવે ને તો આપણે એને ગોદમાં બેસાડીને ખવડાવીએ, આપણે પણ ગોદમાં બેસાડીને રમાડીએ. એટલે ભગવાન બોલ્યા છે, ગોપી ધીરજ રખો, સમય આવે ગો તબ સબ કુછ દેખો જાવે ગો, ધીરજ રખો. ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે આ લીલા કરી છે. એક વર્ષ સુધી ભગવાન વાછડાના રૂપની અંદર, ગોવાળોના રૂપની અંદર રહ્યા છે અને અંતમાં બ્રહ્માને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એટલે બ્રહ્માજી ફરી પાછા ભગવાન પાસે આવી ક્ષમા માગે, પ્રાર્થના કરે છે. ભગવાન પાસે ક્ષમા માગીને અંતે બ્રહ્માજીના મોહને દૂર કર્યો ભગવાને, એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધેનુકાસુર વધની કથા કહે છે. ધેનુકાસુર એટલે કે ગધેડાનું રૂપ લઈ અને આવેલો એક રાક્ષસ. આધ્યાત્મિક અર્થમાં ધેનુકાસુર એ દેહાધ્યાસ છે, આધ્યાત્મિક અર્થમાં એ દેહાધ્યાસ છે. જિંદગીમાં કોઈ દિવસ આ શરીરનું અભિમાન ન કરશો. ભગવાને રૂપ આપ્યું હોય, ભગવાને સ્વરૂપ આપ્યું હોય, કોઈ દિવસ અભિમાન ન કરશો. કારણ નથી કોઈ રહ્યું, નથી કોઈ રહેવાનું, આ શરીર તો બધાના પડી જવાના અને અંતે આ શરીર માટીમાં અને માટીમાં ભળી જવાના.
માટે જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરશો. આ જિંદગી આ શરીર કોઈ દિવસ કઈ સાથ આપતો નથી, માટે જેટલું જિંદગી મળી છે, જેટલું જીવન મળ્યું છે, એ જીવનમાં તમામ જીવાત્મા પ્રત્યે ભાવ રાખજો, તમામના પ્રત્યે લાગણીઓ રાખજો, પ્રેમ રાખજો, અરસ્પર પ્રેમ આપી અને જીવાત્માનું કલ્યાણ કરજો. આ જિંદગીમાં સુખ મેળવીને જાજો. શું સાથે લઈને આવ્યા અને શું સાથે લઈ જવાના સાહેબ? શું લઈ જવાના? કોઈ વસ્તુ હારે આવી નથી, કોઈ વસ્તુ હારે આવવાની પણ નથી. એટલા માટે મળેલો મનુષ્ય અવતાર આમ વ્યર્થ ન વયો જાય, એટલા માટે ભગવાનના નામનો મહિમા ગાઈ લેજો બાપ, ભગવાનના નામનો ગુણાનુવાદ ગાઈ લેજો. ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડું રૂપ બની આવ્યો અને દાઉજી મહારાજના હાથે એમનો વધ કરાયો છે. દાઉજી મહારાજના હાથે ગધેડાનો વધ થયો ત્યારબાદ હવે ભગવાન કાલી નાગને નાથવાની તૈયારી કરે છે. યમુનાના ધરાની અંદર જે કાલી નાગ છે એ કાલી નાગને નાથવાની તૈયારી કરે છે. એક વખતના સમયે ભગવાન પોતાના મિત્રોની સાથે યમુનાના ધરા પાસે ગયા છે અને એ યમુનાના ધરા પાસે જઈ અને ભગવાને ગેડી દડે રમત રમે છે. રમતમાં ને રમતમાં ભગવાને એવો દડાને ફટકાર્યો, એવો ફટકાર્યો કે દડો ઉછળીને પડ્યો સીધો યમુનાના કાલિંદીના ધરામાં. અને કાલિંદીના ધરામાં જે જગ્યાએ કાલી નાગ રહે છે, કાલી નાગ વસે છે, ત્યાં આગળ આવી અને એ પડ્યો છે. આ કથા બે સ્વરૂપમાં વર્ણવાય છે, એક ભાગવતના મૂળ રૂપમાં અને એક આપણા જૂનાગઢના નરસિંહ મહેતાના પદમાં. જો ભાગવતની મૂળ કથા કરવા જઈએ તો નાગણીઓ છેલ્લે આવે છે અને નરસિંહ મહેતાના પદની કથા કરવા જઈએ તો નાગણીઓ પહેલા આવે છે. પણ નરસિંહ મહેતાના પદ તરીકેની એક બે પંક્તિઓ ગાય અને કાલી નાગનું દમન કરાવી અને મારે તમને આ 56 ભોગના દર્શન જે થયા છે એ 56 ભોગના દર્શનની ઓર અંદર એક ભગવાનના દર્શન છે, ભગવાન ગિરિરાજના. એ ગિરિરાજના કથાની ઓર મારે તમને લઈ જવા છે, ગોવર્ધનનાથની પૂજા તરફ લઈ જવા છે. ભગવાન બરાબર જે કાલિંદીના ધરામાં દડો ગયો એ લેવા માટે જાય છે. પિતાંબરનો કછોટો વાળ્યો, અંગ ઉપરનું ઉતરીએ નીચે મૂક્યું અને ભગવાન જ્યાં જાય છે કાલિંદીના ધરા પાસે રહેલા કદમના વૃક્ષ ઉપર ચડી ભગવાને છલાંગ લગાવી સીધા કાલિંદીના ધરામાં કાલી નાગ વસે ત્યાં ગયા. ત્યાં નાગણીઓ ભગવાન રોકા છે, ક્યાં જાય છે બાળક તું, અહીંયા કેમ આવ્યો છે? અમારો સ્વામી જાગી જાહે તને મારી નાખશે, વયો જા. ભગવાન ના પાડે છે, નહીં જાવ. ગોપીઓ નાગણીઓ ભગવાનને પ્રશ્ન કર્યો કે તું અહીંયા આવી ગયો છો કે તને કોઈએ મોકલી દીધો છે? અને એ નરસિંહ મહેતાનું પદ લખે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સિદને આવ્યો. નાગણીઓ કહે છે કે એ બાળક તું શા માટે આવ્યો છે અહીંયા, તને તારા વેરી અહીંયા મોકલી દીધો કે શું?
અહીંયાથી ચાલ્યો જા, અમારો સ્વામી જાગશે ને તો તને મારી નાખશે, અમને બાળ હત્યાનું પાપ લાગશે, ચાલ્યો જા અહીંયાથી. ભગવાન કૃષ્ણ જવાબ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શિષ હું હારિયો. હે માણસ ભગવાન ને પણ રિશ્વત દેતો થઈ જાય છે. સવાલ જિંદગી નો ક્યાં અહીં કોઈને પૂછાય છે? અહીંયા નાગણીઓ એ ભગવાનને રિશ્વત આપી, પણ ભગવાન શું કહે છે સાંભળજો. નાગણીઓ એમ કહે છે કે અમારા હાર આપી દઈએ, અમારી દોરીઓ આપી દઈએ, અમારા પતિને ખબર ન પડે એમ, એટલે આને કોઈને ખબર ન પડે એમ, એટલે રિશ્વત થઈ ગઈ. ભગવાન કહે છે મારે તારી નાગણીઓ, તારા દોરીઓ, તારા હાર મારે શું કરવા? અને સૌથી મોટી વાત, મારા હાથથી તારે તારા પતિની આરે હું કામ છેતરવાનો? ભાઈ ભગવાન કહે છે તમને કોઈ રિશ્વત દેવા આવે ને તો ભલે આવે, આપણે લેવી નહીં રિશ્વત. પણ અત્યારે તો રિશ્વત સિવાય ક્યાં વજન છે? ઈ કે સાહેબ તમારી ઓફિસમાં કાગળ મૂકલા છે. સાહેબ પૂછે કાગળ માથે વજન મૂક્યો છે? કાગળ ઉપર વજન મૂક્યો છે? સમજાય છે મારી ભાષા? નકર કાગળ ઉડી જાય, કચરા પેટીમાં વહી જશે. વજન હશે તો એમનેમ રહેશે, તમારું કામ થઈ જશે. જેટલો વજન હશે એ પ્રમાણે તમારું કામ સ્પીડમાં થશે. લાંચ અને રિશ્વતનું આપણું સાહેબ આ પ્રમાણ થઈ ગયું છે, એને લીધે તો આપણા કામો ખોટા થવા માંડ્યા. હવે એકનો એક પ્લોટ 3-3 જણાને વેચી નાખ્યો હોય બોલો, હા, અને દસ્તાવેજી થઈ ગયા હોય. આ દસ નથી ઉતરી કઈ, વેચવા વાળો ખોટો કે દસ્તાવેજ બનાવવા વાળો ખોટો? હા, એકના એક પ્લોટમાં 3-3 દસ્તાવેજ હોય અને એન્ટ્રી પડી જાય પાછી, અને પછી જે ઝઘડો ઉપડે એનું મૂળ કારણ છે પૈસા દઈને કરાવેલું કામ. અને પૈસાથી કરાવેલું કર્મ સાહેબ અનિતિનું કામ હશે, તમે પૈસાથી કરાવશો તો સમજો કે તમને એ પૈસાનું કરાવેલું કામ તમને જિંદગીમાં એક વખત ના એક વખત તમને દુઃખ આપશે, આપશે અને આપશે, એમાં કોઈ સંશય નથી. માટે ક્યારેય અનિતિનું કામ ન કરાવો, ક્યારેય લાંચ અને રુશ્વત ના આપો. ભગવાને જેટલું આપ્યું છે એમાં સંતોષ માનો. તારા પતિને જગાડ, અને ત્યારે નાગણીઓ પોતાના પતિને જગાડે છે. પોતાના પતિને જગાડવો હોય તો કેમ જગાડવો? પથારીમાંથી નહીં, પથારીમાં હું તો એને જગાડવા નથી આ. જે પોતાના વિચારોથી સુઈ ગયો છે, પોતાના સ્વભાવોથી સુઈ ગયો છે, એને જગાડવા માટેની વાત છે. શું કહે છે? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી, બારણે બાળક આવ્યો. Yeah.
નાગને જગાડ્યો અને બે બાહુ વળ્યા. હવે બાથે વળગ્યા છે. કૃષ્ણ જયારે કાલિંદીના ધરામાં ગયા એટલે માં યશોદા, નંદ બાબા, દાઉજી મહારાજ, ગોપ ગોવાળો બધા લોકો યમુના કિનારે આવ્યા છે. અને આ બાજુ ભગવાન અને કાલીનાગનું યુદ્ધ થાય. એ કાલીનાગના યુદ્ધની અંદર ભગવાનને આખા શરીર જ્યારે કાલી વીટળાઈ ગયો ત્યારે ભગવાને શરીર એટલું વધાર્યું, વિસ્તાર કર્યો કે કાલીનાગના આખા શરીરના મકોડાઓ તૂટી ગયા. કાલીનાગ એકદમ ધરાશાય થઈને ધરતી પર પડ્યો. મોઢામાંથી રક્તની ધારાઓ વહે છે અને ભગવાનના શરણે આવ્યો. ભગવાન કહે છે, આ ધરા છોડીને ચાલો જા. આ કાલીનાગ એટલે કોણ છે? આધ્યાત્મિક અર્થમાં ઇન્દ્રિયાધ્યાસ છે. કાલીનાગને ભગવાને માર્યો નથી. જુઓ તમે, કાલીનાગને ભગવાને પોતાના વશ કર્યો છે, નાથો છે. શા માટે? તો કહેવાય છે, ઇન્દ્રિયોને ક્યારેય મારી ન નખાય, ઇન્દ્રિયોને આપણા વશ કરાય. આ આંખ છે ને આપણી ઇન્દ્રિય છે. આ ખરાબ વસ્તુને જોવે ને તો એને ફોડી ન નખાય. એને એમ કહેવાય કે હવે તારે નથી જોવાનું, એને આપણા વશ કરાય. કાન ખરાબ વસ્તુઓ સાંભળે તો એને કાપી ન નખાય, એને આપણા વશ કરાય. એટલે ભગવાને કહ્યું છે, કાલીનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે અને તમારી ઇન્દ્રિયોને તમારા વશમાં કરો. દસેન્દ્રિયોમાંથી એકમાત્ર ઇન્દ્રિય તમારા વશ થશે, મન નામની ઇન્દ્રિય. અને નવે નવ ઇન્દ્રિયો આપોઆપ તમારા વશ થઈ જશે. પણ આપણે મનને વશ નથી કરતા, આપણે મનને વશ થઈ જાય છે. એટલે મન જેમ કે એમ કર્યા કરીએ. આપણે આપણું મન તો બાબરા ભૂત જેવું એક જગ્યાએ ઘડી કે બેહે નહીં. એક જગ્યાએ મન બેસે ને એટલે આપણને કે એક જગ્યાએ બેસવા દઈ નહીં. ભગવાને કાલીનાગનો નિગ્રહ કરે, પાંચ દોરીઓ ભગવાનના હાથમાં આપી, કાલીનાગના ફેણા ઉપર ભગવાન પ્રસ્થાપિત થયા અને ભગવાન કાલિંદીના ધરામાંથી નીકળે છે. કાલિંદીના ધરામાંથી નીકળતા સમયે કાલીનાગને કહે છે, કાલીનાગ આ ધરાને છોડી અને મારા મણિદ્વીપમાં ચાલ્યો જા. જે જગ્યાએ મારું યજન થાય છે એ મારું મણિદ્વીપ છે, ત્યાં તને કોઈ પણ જાતના ગરુડો તને હેરાન નહીં કરી શકે. અને ભગવાને કાલીનાગને મણિદ્વીપમાં મોકલે છે. એ કથા બતાવીને જ્યાં આકાશમાંથી દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાઓથી વધાવે. બોલીએ ભગવાન, ભગવાન કૃષ્ણે તમામ દેવતાઓએ વધાવ્યા છે. કાલીનાગનો નિગ્રહ કર્યો એ કથા બતાવી અને ત્યારબાદ દાવાગ્નિનું પાન કર્યું ભગવાને. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો, એને પણ દાઉજી મહારાજના હાથે મરાવ્યો. ત્યારબાદ શરદ ઋતુ અને વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું અને એક વેણુગીતની કથા છે. વેણુગીતની કથા એટલે જે શ્લોકને સાંભળી અને સુખદેવજી મહારાજ ફરી પાછા પોતાના પિતાશ્રી વેદવ્યાસ પાસે આવ્યા, એ વેણુ ગીતની કથા જે ભગવાને વેણુનો નાદ કર્યો. શું કૃષ્ણ એ વેણુ વગાડી? મહાપુરુષો એમ કહે છે, ભગવાન વેણુ નાદ કરે ને એટલે જડ વસ્તુ ચેતન બની જાય અને ચેતન વસ્તુ જડ બની જાય છે. ક્યારેક ક્યારેક ગાયોના વાછડાઓ ગાયને પાસે દૂધ પીવા માટે જાય ત્યારે બરાબર ગાયનું વાછડું મોઢું ખોલે અને ગાયનું આંચળ એના મોઢામાં જાય અને એ સમયે જો કૃષ્ણની વાંસળી સાંભળી જાય ને તો કનૈયાના વાંસળીના સૂરને લઈ અને વાછડાના મોઢા ખુલ્લા રહી જાય, માનું આંચળ એના મુખમાં રહી જાય પણ દૂધપાન ન કરી શકે. કારણ, કનૈયાની વાંસળીમાં મંત્ર મુગ્ધ બને છે. યમુનાના ધરા ઉપર રહેલું એ વૃક્ષ એ ઘાસ પણ ડોલવા લાગે છે. હાથમાં રહેલો એ રોટલો એમનેમ રહી જાય. બે ગોઠણની વચ્ચે દબાવેલું ગોઘડું ઊંધું પડી જાય. કારણ, કૃષ્ણનો વેણુ નાદ થયો, ભગવાનની વાંસળી વગડી. અને શું કનૈયાએ વેણુ વગાડી છે? વેણુ વગાડે ને ગોપીઓ પાગલ બનીને દોડી જાય. અને કોઈ કવિએ લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે પદ, એકમાત્ર પંક્તિ આપને સંભળાવું. એવી રૂડી ને રંગીલી રે વાલા તારી વાસળી રે લો લે રંગીલી રે વાલા તારી
તારી મોરલી રે લો વાસલડી મારા વાસલડી મારા મન મંદિરીએ સંભળાય જો પાણીડાની વાટે રે જીવન જોવા નીસરી તારી મોરલી રે એવી મીઠી મધુરી મોહ તારી વાસલી રે કનૈયાની વાસલીને સાંભળીને ગોપીઓ પાગલ બની જાય. ગોપીઓ વાતો કરે છે કે બેનો આ વાંસળી કેટલી ભાગ્યશાળી છે કે જેને આપણે જેના પ્રેમ માટે આટલા વલખા મારીએ છીએ એ જ કનૈયાનો પ્રેમ એ વાંસળીને કેટલો સુલભ થયો છે. ત્યારે વાંસ કહે છે કે ગોપીઓ આ કનૈયાનો હોઠ એમને નથી મળ્યો, અમે દુઃખ સહન કર્યા ને એટલા માટે અમને કનૈયાનો હોઠ મળ્યો છે એટલે સુખ મળ્યું છે. જંગલમાં અમે ઉઈ ગયા તો અમારા ઉપર તાડ તડકો વરસાદ આ બધું પડ્યું. એટલું નહીં, અમારા શરીર પર કોઈ કે હથિયારના ઘા કર્યા, અમારા શરીરના નાના નાના ટુકડા કર્યા, અમારા શરીરમાં એવા છિદ્રો પાડ્યા, આ બધા દુઃખને સહન કર્યા ને એટલે કનૈયાના હોઠનો તક્યો મળ્યો છે. અને આ દુનિયામાં દુઃખની અનુભૂતિ સિવાય સુખનો અનુભવ નહીં થાય સાહેબ, સુખની શાંતિ નહીં મળે. દુઃખની અનુભૂતિ વગર સુખની શાંતિ નહીં મળે. વેણુ ગીતની રચના બતાવી, ત્યારબાદ કાત્યાયની વ્રતની કથા અને વસ્ત્રહરણ લીલાની કથા. ભગવાને ગોપીઓના વસ્ત્રહરણ કર્યા. આ વસ્ત્રો શરીરના હતા પણ સાથે સાથે ભગવાને વાસનાના વસ્ત્રો પણ ઉતાર્યા છે. વાસનાના વસ્ત્રને હરણની કથા બતાવી, ત્યારબાદ બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી એ કથા બતાવી અને અંતે ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે. ઇન્દ્રમદ ભંગલીલાની કથામાં બેસતું વર્ષ છે અને એ બેસતા વર્ષના દિવસે બરાબર તમામ વડીલો આવ્યા છે, બધાને વંદન કરી અને ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ બધા બેઠા છે અને એ સમયે નંદ બાબા કહે છે, કનૈયા ચાલો ને આજે બેસતું વર્ષ છે તો આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ. અરે બાબા, ઇન્દ્રની પૂજા શા માટે? અરે આપણને જીવાડે છે, વરસાદ મોકલે છે, તાપ મોકલે છે, વાયુ મોકલે છે, એટલા માટે. બાબા, ઇન્દ્ર નથી જીવાડતો આપણને, તો આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ પર્વત. અહીંયા ભગવાને હજારો વર્ષ પહેલા એક આપણને સંદેશો આપ્યો છે. આ દુનિયામાં આપણને કોઈ જીવાડતું હોય ને તો આપણી પ્રકૃતિ છે. ભગવાને પર્વતની પૂજા એટલા માટે કરી છે, ભગવાન કહે છે તમે પ્રકૃતિની પૂજા કરજો, પ્રકૃતિને તમે બચાવજો અને પ્રકૃતિને તમે બચાવશો એટલે પ્રકૃતિ તમને બચાવશે, પ્રકૃતિ તમને જીવાડશે. કારણ વૃક્ષને વાવો એટલે વરસાદ આવે, વરસાદ આવે એટલે અનાજ પાકે, અનાજ પાકે એટલે જનજીવન સુલભ બને, માટે પ્રકૃતિની પૂજા કરવાનું કીધું છે. ભગવાને અહીંયા પ્રકૃતિની પૂજા બતાવે છે. કનૈયા, અરે ઇન્દ્રની પૂજા નહીં કરીએ ને ગોવર્ધનનાથની પૂજા કરશું ને તો ઇન્દ્ર કોપે ભરાશે, પરિણામ ખરાબ આવશે. અરે બાબા, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે. જો પૂજા કરવી તો મારા ગોવર્ધનનાથની, ગિરિરાજ પર્વતની, ઇન્દ્રની પૂજા નહીં થાય. બાબા કહે છે તો તું કેમ કરીએ, બીજું શું, ચાલ જઈએ.
એ સમયે ભગવાન કૃષ્ણ ગોપ ગોવાળો નંદ યશોદા દાઉજી મહારાજ ઓલી ધોળી રાધા આ બધા ભેગા થયા, બ્રાહ્મણોને બોલાવ્યા છે અને બ્રાહ્મણોને સાથે બોલાવી અને ગોવર્ધનનાથની પૂજા કરવા જાય છે. જેમ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે બ્રાહ્મણોને બોલાવી અને ગોવર્ધનનાથની પૂજા કરાવરાવી, એમ આજે વરસદા પરિવારે પણ મારા દ્વારકાથી ભૂદેવો બોલાવ્યા છે. દ્વારકાથી આવીને 56 ભોગની તૈયારી કરી છે, આજ ગોવર્ધનનાથના પૂજા કરવા જવાના છે. કેટલા લોકો જતિપુરામાં જઈ આવ્યા છો ગિરિરાજની પૂજા માટે? કેટલા લોકો જતિપુરામાં ગોવર્ધનનાથની પરિક્રમા કરી આવ્યા? બસ આટલા જ. હવે કેટલાને આવવું છે? ગિરિરાજની પર્વતમાં વૃંદાવનમાં હો તો તમને એક વાત કહું, જેટલા જ લોકોને આવવું છે હાથ ઊંચો કરો. એક વાત કહું, અમે 2020 ની સાલમાં વૃંદાવનમાં કથા કરવા માટે જવાના, સંઘ લઈને વૃંદાવન જવાના છીએ અમે. કારણ કે મારા 4 સંકલ્પો હતા, એમાં 5મો સંકલ્પ હમણાં ગઈ કથામાંથી ઉમેર્યો વળી. અને આમે કારણ કે આમ તો આપણે માણસના અવતાર એટલે આપણને કઈ સંતોષ તો થાય નહીં. 4 સંકલ્પો હતા હરિદ્વારના કથાનો, ગયા વર્ષે હરિદ્વાર કરી. હરિદ્વારની કથામાં ગંગાના કિનારે સંકલ્પ કર્યો કે ગોમતીના કિનારે જવું છે, તો ગોમતીના કિનારાની કથાનો સંકલ્પ પણ મારા ઠાકોરે સાંભળી લીધો. 29 તારીખે અહીંયા કથા પૂરી થશે અને 30 તારીખે દ્વારિકામાં ચાલુ થશે. ગોમતી કિનારે 30 તારીખે દ્વારિકા કથા છે. દ્વારિકા જેને આવું હોય આવજો. કથાનો સમય તમને ફરી પાછું યાદ કરાવી દઉં, મને યાદ આવ્યું એટલે. કથાના સમયમાં થોડોક ફેરફાર કર્યો છે. કથાનો સમય ત્યાં રાત્રે 8 વાગ્યાથી લઈ અને રાતના 12:30 વાગ્યા સુધીનો કથાનો સમય છે ત્યાં, જેથી કરી અમારા ભૂદેવો બધા ત્યાં અમારી કથામાં આવી શકે ને, એટલા માટેનો આ એકમાત્ર પ્રયાસ છે. કારણ કે એ લોકો નકર દિવસે મંદિરે હોય તો કથામાં અમારે કોણ આવે, એટલે એ લોકો કથામાં આવી શકે એના હેતુથી અમે રાત્રિના 8 વાગ્યાથી લઈ રાતના 12:30-1 વાગ્યા સુધીનો કથા મંડપનો એ સમય રાખ્યો છે ભગવાનની કથા સાંભળવાનો. કથા સ્થળ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની જે નવી વાડી બનાવી દરિયા કિનારે, એની સામે મોટા ગ્રાઉન્ડની અંદર કથા છે. એટલે આપ સૌને દ્વારિકાઓ માટે પણ આપણે આમંત્રણ છે. બીજો સંકલ્પ દ્વારિકાનો હતો, ત્રીજો સંકલ્પ હતો જગન્નાથપુરીનો. તો જગન્નાથપુરીનું કાંઈ વિચાર્યું દાદા? મેં તો ઠાકોરજી પાસે પ્રાર્થના કરી હતી જગન્નાથપુરી એક વખત કથા કરવા જશું, તો મને ખબર નહીં પણ સરદાર નિવાસી તમે બધા સાંભળ્યું છે નામ નિત્યેશ્વર સ્વામી. સરદારધામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મોટું નામ એવું નિત્યેશ્વર સ્વામી, અને એમણે જે ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે મંદિર બનાવે છે, જે જગન્નાથપુરીમાં મંદિર બનાવે છે. મારી કથાઓને સાંભળીને નિત્યેશ્વર સ્વામીને સંકલ્પ થયો કે મારું મંદિર બની જાય ને તો મંદિરનું ઓપનિંગ થાય, ઉદઘાટન થાય ને, તો એ મંદિરમાં એક સરસ મજાનો ડોમ મંડપ બનાવ્યો છે કથા મંડપ માટે. તો એ કથા મંડપમાં પહેલી વહેલી કથા જિજ્ઞેશ દાદા તમારી થાય અને 7 દિવસ હું તમારી સામે બેસી અને તમારી કથા સાંભળું અને પછી મારે બધા કથા કરવા માટે આવે, આવો સંકલ્પ નિત્યેશ્વર સ્વામીને, પૂજ્યપાદ સદગુરુદેવ નિત્યેશ્વર સ્વામીને થયો. એટલે એણે મને મુહૂર્ત આપી દીધું, એટલે એણે મને યજમાન બન્યા કે જગન્નાથપુરીનો યજમાન હું અને 500 વ્યક્તિને લઈને અમે જાશું. એટલે 500 વ્યક્તિ જગન્નાથપુરી જાશું. તમારે લોકોને જગન્નાથપુરી આવવું હોય તો આવજો, પણ આવવાની અને રહેવાની વ્યવસ્થા તમે કરજો, જમવાની વ્યવસ્થા હું કરીશ. આવવાની અને રહેવાની વ્યવસ્થા તમારે જાતે કરવાની. તારીખ 29/3/2019 થી 4/4/2019 સુધી એ ભાગવત કથા જગન્નાથપુરીમાં વર્ણવાશે. આ ત્રીજો સંકલ્પ જગન્નાથપુરીનો, અને એના પછીનો હજી એક સંકલ્પ છે અમારો રામેશ્વરનો. ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં રામેશ્વર ધામમાં જવું છે. હવે રામેશ્વર ક્યારે જાય એની કોઈ તારીખ હજી નક્કી કરી નથી, પણ કદાચ એ જગન્નાથપુરીની કથામાંથી રામેશ્વરની કથા નક્કી થશે. એમાં પણ સંઘ લઈને તમે જવાના, એટલે તમારે લોકોને જ્યારે જ્યારે આવવું હોય ને ત્યારે તમે લક્ષ ટીવીના માધ્યમથી કથાઓ જોતા રહેજો, તો તમને ખબર પડશે કે ક્યારે ક્યારે આયોજન થાય છે. એટલે તમારે લોકોને આવવું હોય તો તમારું નામ નોંધાઈ જાય. જગન્નાથપુરીમાં અમે લઈને જવાના છીએ, એટલે અમારે વરસદા પરિવારને થોડોક લઈ જવાનો છે, એટલે 10-1 નામ બાકી રાખ્યા છે, એટલે એ વરસદા પરિવારને અમે લઈ જઈશું. ભીમાણી પરિવારને 28 તારીખે કથા પૂરી થાય, એટલે એ બધું વાઇન્ડ અપ કરવામાં હોય, એટલે એને નહીં, એને બધું આ બધું કથા બધું પૂરું કર્યા પછી થાક લાગે ને કથાનો ભગત. પણ આવો
કદાચ એ વૃદ્ધ ને વૃંદાવન ક્યારે જઈએ ખબર નહીં, પણ આજે જયારે વરસદા પરિવારના આંગણે અહીંયા મોરબીના જ આંગણે આજે આ પાવન ધરાની અંદર આ વૃંદાવન ધામમાં જયારે ભગવાન સ્વયં ગિરિરાજ અહીંયા સામે ચાલીને પધાર્યા છે, તો ભગવાન ગોવર્ધનનાથની પૂજા કરવા સૌ સાથે મળીને જઈએ. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા.
वाला
યશોદા
ગોપાળા ગોપ ગોવાળો બધા લોકો આવી અને ગિરિરાજ પર્વત ની સામે બધા લોકો શાંતિથી મૌન ધારણ કરીને બેસી ગયા. હા, બેસી દેવાનું. બ્રાહ્મણોએ આવીને વેદ મંત્રો દ્વારા ભગવાન ગોવર્ધન નાથની ગિરિરાજ પર્વતની પૂજા કરાવી છે. તમામ ષોડશોપચાર પૂજા કરાવીને એ સમયે ઇન્દ્રને ખબર પડી ગઈ. કે વ્રજવાસીઓ મારી પૂજા નહીં, વ્રજવાસીઓ તો પર્વતની પૂજા કરે છે. એટલે ઇન્દ્ર એ કહે છે કે જાઓ વરુણદેવ, વ્રજવાસી ઉપર એવા વરસી પડો, એવા વરસી પડો, બારે મેઘ ખાંગા થવા જોઈએ, નદી અને નાળા છલકાવા જોઈએ. અને વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ શું હોય. બારે મેઘ ખાંગા થયા, નદી નાળા છલકાવા લાગ્યા, આકાશમાં વીજળીના કડાકાઓ મીંડા થવા, એકદમ વાતાવરણ ભયંકર બન્યું છે. અને તમામ વ્યક્તિઓ ભગવાન કૃષ્ણને કહે છે, કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ જોતું હવે શું થશે, કોણ બચાવશે? બાબા ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે. અને એ જ સમયે ભગવાનને પ્રાર્થના કરી, જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણે પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાન ગોવર્ધનનાથ ગિરિરાજને ધારણ કર્યા. બોલે ગિરિરાજ ધારણ કી જય, ગોવર્ધનનાથ કી જય. ભગવાન ગોવર્ધનનાથને ધારણ કર્યા છે. તમામ વ્યક્તિઓ વ્રજવાસીઓ ગોવર્ધનનાથને નીચે આવતા ગયા. જેમ જેમ લોકો નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગોવર્ધનનાથ પોતાનું કદ વધારતા ગયા છે. બધાને આશરો આપ્યો છે. ત્યારબાદ આ લીલા 7 દિવસ ચાલી. 7 દિવસ સુધી આ લીલા ચાલી અને 7 દિવસે ઇન્દ્રને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. પણ એ 7 દિવસની આ કથામાં બરાબર એક આ લીલામાં વ્રજવાસીઓ ત્યાં ઉભા હતા, વૃદ્ધો ઉભા હતા. એ વૃદ્ધોમાંથી થોડા વૃદ્ધો વાતો કરતા હતા કે આ પર્વત કનૈયા નથી ઉપાડ્યો, તો આ પર્વત તો આપણી રાધાએ ઉપાડ્યો છે. અરે આપણી રાધાએ કેમ? અરે તમે જુઓ તો ખરા, પણ કનૈયા ક્યાં હાથથી પર્વત ઉપાડ્યો? તો કે ડાબા હાથથી. તો કનૈયાનું ડાબું અંગ આપણી રાધા છે, કનૈયાનું ડાબું અંગ આપણી રાધા છે, એટલે આ પર્વત રાધિકાએ ઉપાડ્યો છે. આ સમાચાર ભગવાનને મળ્યા, ભગવાન કે વળ ખાય વાંદરો, માલ ખાય મદારી, આવું ન ચાલે. એટલે ભગવાને એ જ સમયે પોતાના કેડમાં ખુશલી વસલી કાઢી, પગની આંટી મારી અને બંસરીને અધ્રાર્પિત કરીને ભગવાન ગોવર્ધનનાથને કહે છે કે હે ગિરિરાજ પર્વત, મારા ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને નિરાધાર ઉભો ન રહે તો તને મારી બાંસુરીના સુગંધ છે. જ્યાં ભગવાને વાંસળીના સુગંધ આપ્યા અને ભગવાને વેણું નાદ કર્યો, જે વાંસળી વગાડી, વાંસળીના સુરમાં ભગવાન ગોવર્ધનનાથ એક વેત અધર ગયા અને નિરાધાર ઉભા રહ્યા, ત્યાં વ્રજના અને બરસાના લોકોનો મોહ ઉતારી નાખ્યો ભગવાને. કનૈયાની વેણુનો નાદ પર્વતને પણ ઉપાડી શકે છે સાહેબ. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. ઇન્દ્રએ એકાંતમાં આવી અને ભગવાન પાસે ક્ષમા માગી, પ્રભુ મને માફ કરો, હું આપણે ઓળખી ન શક્યો. અંતે ભગવાન પાસે પ્રાર્થના કરે અને ભગવાન બાદરાયણ લખે છે, વિશુદ્ધ સત્ત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસં પ્રવાહો નવિદ્યતે તે ગ્રહણાનુબંધ નવિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન પાસે ક્ષમા માગી, ભગવાનને પાસે માફી માગી. અંતે ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી. એ જ કથાના ભાવ સાથે
આજના દિવસની કથાને મારે અહીંયા વિરામ કરવો છે. આજે ભગવાનને 56 ભોગ ધર્યા છે એટલે ભગવાનને થાળ પણ જમાડવો છે. આજે 2 મિનિટ મોડા ભેગું મોડું, આજે ભગવાનને થાળ પણ જમાડવો છે. આવો મારી વાણીને વિરામ આપું, ત્યારે પહેલા હું ભગવાનને થાળ જમાડી દઉં અને પછી આપણે મારી કથાના આજના દિવસને અહીંયા વિરામ આપીશું. સબ લોગ ભાવ સે ગાઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કાનુડા, તું માખણ ખાવા આવતો રે છે રે. ઘર છે મારું ગોકુળ જેવું, ગમશે તને રે. મે તો વાલનું વલોણ વલોયું તારા માટે રે. મે તો એ હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે. સાથમાં તારા ભેરુડાને લાવતો રે. મારી આંખડી જુએ છે વાલા વાટ તારી રે. મારી એ મારા લાલા ના યો વારણા લો વારી વારી રે. પગલે તારા પ્રેમ ના ભૂલડા પહેરતો રે. એ મારા હેત નાહી ડોળે લાલા ચૂલ તો રાખો રે. એ મારા અહીંયા પેરો હાર તને માંગ્યો આપો રે. મન ના માનેલ મોરલી તું બજાવતો રે. મારા મંડા કેરો મોરલો તને તીર્થી નાથ રે. એ મેં તો નાતો બાંધ્યો છે કાના તારી સાથ રે. કોબી સાથે મીઠી વાતો કરતો રે. ઘર છે મારું ગોકુળ જેવું, ગમશે તને રે. ગિરિરાજ ધરણ કી
શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કે વલ્લભાધીશ કે. આજની કથાને અહીંયા વિરામ આપીએ, કથાને વિરામ આપીએ. આવતીકાલ સવારે 8:30 કલાકે ફરી પાછા મળીશું. અને કાલે ભગવાનના લગ્નોત્સવ છે, એટલે લગ્નમાં હેઈને તૈયાર થઈને આવજો એ જ ભાવ સાથે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું નથી કાય. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન સબ લોગ ગાઈએ, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. એવો રસિયો રૂપાળો કાન રસિયો ઘેર જાઉ ગમતું નથી. તોય તમારે જાવું પડશે. આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ કરીએ, સૌ સાથે મળી મારા ઠાકોરના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય બોલો. વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, દ્વારિકાધીશ કી, ગોવર્ધનનાથ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, વલ્લભાધીશ કી, સદગુરુ ભગવાન કી, આજ કે આનંદ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજના દિવસની કથાને અહીંયા વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતપિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતપિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 8:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે. આપ સૌને મારા હરિ ઓમ તત્સત્સત.